નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 1 માં આલ્કોહોલ અને ઇથર સંયોજક બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ સંઘટકો છે ને આપણે અટકેલા હતા. તો હવે આપણે એનો અભ્યાસ કરી લીધા છે કે ભાઈ ક્રિયાશીલ સમૂહ સંઘટક તત્વોને કહેવાય. તો મેં ત્યારે કીધું હતું તમને ગયા લેક્ચરમાં કે જેને આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, તો તેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સંઘટકો કહેવાય. હવે આ ચેપ્ટરમાં આપણી પાસે આલ્કોહોલ અને ઇથર સંયોજન ફિનોલ ને, કારણ કે એમાં તો એરોમેટિક સમૂહ છે, તો આલ્કોહોલ અને ઇથર સંયોજન બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સંઘટકતા દર્શાવે. કેવી રીતે ક્રિયાશીલ સમૂહ સંઘટકતા? તો આપણે અભ્યાસ કર્યો છે કે ભાઈ આલ્કોહોલ સંયોજન લ્યો તેમાં ક્રિયાશીલ સમૂહ તરીકે હાઇડ્રોક્સિલ સમૂહ ઇટ મીન્સ OH, જ્યારે ઇથર લ્યો તો ઇથરમાં ક્રિયાશીલ સમૂહ તરીકે ઓક્સિજન છે. પણ છતાંય બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સંઘટકો છે, એટલા માટે કે બંનેમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે પરંતુ બેના આણ્વીય સૂત્ર સમાન છે. કેવી રીતે આણ્વીય સૂત્ર સમાન? ગણીએ આપણે, આજે આલ્કોહોલ છે જેમાં કાર્બન 3 છે, હાઇડ્રોજન 8 છે અને ઓક્સિજન 1 છે, એટલે જ આણ્વીય સૂત્ર C3H8O છે. એવી રીતે ઇથર છે તો જેનું પણ આણ્વીય સૂત્ર C3H8 અને O છે, તો બેયના આણ્વીય સૂત્ર તો જો સમાન જ છે. આપણી વ્યાખ્યા પ્રમાણે આણ્વીય સૂત્ર કેવા છે? તો કે સમાન છે. પરંતુ બંધારણીય સૂત્ર, આ બંને બંધારણીય સૂત્ર છે. ધારો કે આને મારે કેવું હોય તો આલ્કોહોલ તરીકે મારે એને પ્રોપેનોલ કહેવાય, આને મારે કેવું હોય તો મિથોક્સી અને ઇથેન કહેવાય. શું કામ? કારણ કે ઇથરનો ઓક્સી પ્રત્યય એ નાનો આલ્કાઇલ સમૂહ એની સાથે જોડાય છે, તો નાનો આલ્કાઇલ સમૂહ મિથાઇલ છે, આ ઇથાઇલ છે, તો નાનો આલ્કાઇલ સમૂહ તમારી પાસે મિથાઇલ છે, તેની સાથે ઓક્સી જોડાય એટલે કે મિથોક્સી, અને બે કાર્બન એવો અનુવર્તી આલ્કેન તરીકે કોણ લગાડવામાં આવે? ઇથેન લગાડવામાં. તો જો આ બેના બંધારણીય સૂત્ર છે, બંનેના બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે, પરંતુ બંનેના આ આણ્વીય સૂત્ર, આ આણ્વીય સૂત્ર કેવા છે? સમાન છે. આથી આ આલ્કોહોલ, આ ઇથર બંનેને એકબીજાના કેવા કહેવાય? ક્રિયાશીલ સમૂહ સંઘટકો કહેવાય. કેવો સંયોજન કહેવાય? ને ક્રિયાશીલ સમૂહ સંઘટકો કહેવાય. તો આપણે અત્યારે અભ્યાસ કર્યો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન, વધારામાં અભ્યાસ કર્યો આલ્કોહોલ અને ઇથર સંયોજનો બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ કેવા છે? સંઘટકો છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે ભાઈ આલ્કોહોલ સંયોજન ઇટ મીન્સ હાઇડ્રોક્સિલ સમૂહ, આલ્કોહોલ સંયોજન ઇટ મીન્સ હાઇડ્રોક્સિલ સમૂહ. યાદ રાખજો કે આલ્કોહોલ સંયોજન, આલ્કોહોલ ઇટ મીન્સ OH સમૂહ, કોઈ પણ આલ્કોહોલ સંયોજન છે એ આલ્કોહોલ સંયોજન કે જેમાં OH સમૂહની, OH સમૂહની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ કરવું, સંખ્યાને આધારે એનું શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? વર્ગીકરણ કરવાનું છે. કે ભાઈ કોઈ પણ એવો આલ્કોહોલ સંયોજન છે કે જેમાં OH સમૂહની સંખ્યા કેટલી છે જેના આધારે એનું વર્ગીકરણ કરવાનું. તો યાદ રાખજો, ખાસ યાદ રાખો, તમારી પાસે આ ખાસ યાદ રાખ કે આપણી પાસે જો કોઈ પણ આલ્કોહોલ સંયોજન છે કે જેમાં એક OH સમૂહની સંખ્યા હોય, OH સમૂહની સંખ્યા કેટલી છે? એક છે, તો ત્યારે એને મોનો તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? મોનો તરીકે. જ્યારે બે OH સમૂહની સંખ્યા હોય, કોઈ પણ એવો આલ્કોહોલ કે જેમાં OH સમૂહની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી હોય? બે હોય, તો ત્યારે એને અનુક્રમે ડાય તરીકે ઓળખાય. એવી રીતે ત્રણ OH સમૂહ હોય તો જેને અનુક્રમે ટ્રાય તરીકે ઓળખાય. પણ જ્યારે ત્રણ કરતા વધારે OH સમૂહ જોડાયેલા હોય તો ત્યારે બનતા આલ્કોહોલને
પોલિહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખાય. હું તમને એવું કહું છું કે કોઈ પણ આલ્કોહોલ સંયોજન છે જેમાં OH સમૂહની સંખ્યા એક છે તો OH એક છે, આથી મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. પછી OH સમૂહની સંખ્યા જો બે હોય તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. પણ જ્યારે OH સમૂહની સંખ્યા ત્રણ હોય તો ત્રણ હોય ત્યારે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. પણ જ્યારે ત્રણ કરતા વધારે OH સમૂહની સંખ્યા થઈ જાય તો ત્યારે એને પોલિહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. આપણે સૌ પ્રથમ ભણીએ કે ભાઈ મોનોહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય. મોનોહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય યાદ રાખજો. મોનોહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય, હું ઉદાહરણ લખું છું. અહીં જો તમારી પાસે ઉદાહરણમાં આવું છે, સિમ્પલ CH3 CH2 OH, જેને મારે વિદ્યાર્થી મિત્રો કેવું હોય તો એને ઇથેનોલ કહેવાય. શું કહેવાય એને? ઇથેનોલ. વિચાર આમાં OH સમૂહની સંખ્યા કેટલી? એક જ છે. OH સમૂહની સંખ્યા કેટલી છે? એક જ છે. આથી કેવું હોય તો મારે કેવું કહેવાય? મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. કેવું આલ્કોહોલ કહેવાય? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મેં હમણાં કીધું તમને કે જો કોઈ પણ એવો આલ્કોહોલ કે જેમાં OH સમૂહની સંખ્યા એક જ હોય તો ત્યારે એવા આલ્કોહોલને કેવો કહેવાય? મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. હવે આપણે બીજો ભણી, બીજો છે આપણી પાસે ડાયહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય. યાદ રાખજો ડાયહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય. હમણાં જ મેં કીધું કે જો કોઈ પણ એવો આલ્કોહોલ સંયોજન કે જેમાં OH સમૂહની સંખ્યા તમારી પાસે બે હોય, OH સમૂહની સંખ્યા કેટલી હોય? બે હોય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લખીએ આપણે, આવું લખીએ CH2 સિંગલ બોન્ડ CH2. આ કાર્બન સાથે OH જોડાયેલો છે, આ કાર્બન સાથે OH જોડાયેલો છે, તો સંયોજન આપણી પાસે એકનું એક જ છે, એક જ સંયોજન છે જેમાં જોડાનાર OH સમૂહની સંખ્યા કેટલી છે? બે છે. તો ત્યારે એવા આલ્કોહોલને કેવો કહેવાય? ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. આનું નામ આપવું હોય તો આપણે આપીએ, તો કેવું નામ આપશું? તો કે આ કાર્બનને આપણે પહેલો કહીએ, તો આ કાર્બનને આપણે બીજો કહીએ. તમને એવું થાય કે સાહેબ મારે આ કાર્બનને પ્રથમ કહેવો તો આને પહેલો કહીએ તો આને બીજો કહે, કારણ કે બંને કાર્બન સાથે OH જોડાયેલા છે. તો ત્યારે એને મારે કેવું હોય તો બે કાર્બન એવો આલ્કેન સર ઇથેન, પેલા કાર્બને અને બીજા કાર્બન બે કાર્બને એક એક OH સમૂહ જોડાયેલા, ઇટ મીન્સ કેટલા છે? બે. તો બે હોય તો એને કયો પૂર્વક લાગે? ડાય. કયો લાગે? ડાય. અને OH સમૂહ છે તો એને પ્રત્યે લાગે ઓલ, ઇટ મીન્સ ડાય પ્લસ ઓલ, ઇટ મીન્સ એને ડાયોલ કહેવાય. આથી એને બોલવું હોય તો ઇથેન 1-2 ડાયોલ કહેવાય, જેનું IUPAC નામકરણ છે. પણ સામાન્ય નામકરણમાં શું કહેવાય? જેને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. શું કહેવાય દીકરા? એને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. એનું સામાન્ય નામ છે, પ્રચલિત નામ છે. એવી રીતના આપણી પાસે ત્રીજો અને લાસ્ટ આલ્કોહોલ છે જેને મારે કેવું હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. કયો આલ્કોહોલ છે? ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય? સિમ્પલ અને સોબર કે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય. આપણે ઉદાહરણ લખીએ, હમણાં મેં કીધું કે ત્રણ OH સમૂહ હોય તો ટ્રાય કહેવાય. તો અહીંયા જોઈએ, દાખલા તરીકે ત્રણ OH સમૂહ છે, હવે લખું છું CH2, અહીંયા CH, અહીંયા આપણી પાસે CH2, અહીંયા CH2 સાથે એક OH જોડું, અહીંયા CH સાથે એક OH જોડું, અહીંયા CH2 સાથે OH જોડું. તમને ખબર પડી ગઈ કે અહીંયા ત્રણેય કાર્બન સાથે એક એક OH જોડાયેલા છે, તો સંયોજન તો આપણી પાસે એકનું એક જ છે, પણ જોડાનાર OH સમૂહ એકી સાથે ત્રણ છે. એકનું એક કાર્બનિક સંયોજન જેમાં OH સમૂહની સંખ્યા ત્રણ છે, તો ત્યારે આવા આલ્કોહોલને મારે કહેવું તો કેવો કહેવાય? ટ્રાય હાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. કેવો આલ્કોહોલ કહેવાય? ને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. હવે નામકરણ કરીએ તો ત્રણેય કાર્બન સાથે એક એક OH,
तो गमे बाजु एक बाजु नाम आपो 1 2 3 હવે ત્રણ કાર્બન છે તો ત્રણ કાર્બન એવો આલ્કેન આપણી પાસે કેવો છે તો કે પ્રોપેન છે પહેલા કાર્બને ઓએચ બીજા કાર્બને ઓએચ ત્રીજા કાર્બને ઓએચ તો 1 2 અને 3 ત્રણેય કાર્બન સાથે એક એક ઓએચ હવે ઓએચ છે ત્રણ ત્રણ એટલે મેં કીધું તો એને કહેવાય ટ્રાય અને ઓએચ ને પ્રતિ લાગે ઓલ ઇટ મીન્સ ટ્રાય પ્લસ ઓલ ઇટ મીન્સ ટ્રાયોલ કહેવાય विद्यार्थी मित्र एक प्रचलित बात छे के ट्राइहेड्रिक अल्कोहल प्रोपेन 1 2 3 ट्रायोल जेनो आपणे व्यवहारमां पण उपयोग करीए छीए अने जेने मारे केवुं होय ने तेने ग्लिसरीन कहेवाय शुं कहेवाय एने ग्लिसरीन अथवा तो एनुं बीजुं नाम छे ग्लिसरॉल जेने मारे ट्राइहेड्रिक अल्कोहल कहेवाय फरीथी एकवार कहे के भाई अल्कोहल संयोजनमां ओएच समूहनी संख्या ओएच समूहनी संख्याना आधारे वर्गीकरण मुख्यत्वे त्रण प्रकारे थयुं મોનોહાઇડ્રિક આલ્કોહોલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ પણ મેં તમને ખાસ યાદ રાખવાનું કીધું કે ભઈ મોનોહાઇડ્રિક આલ્કોહોલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ અથવા ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કેમ કહેવાય તો યાદ રાખવાનું કે ઓએચ સમૂહની સંખ્યા જો એક હોય તો એને મોનોહાઇડ્રિક કહેવાય પણ આલ્કોહોલ સમૂહમાં ઓએચ સમૂહની સંખ્યા જ્યારે બે હોય તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય અને જ્યારે ઓએચ સમૂહની સંખ્યા ત્રણ હોય તો ત્યારે એને મારે કેવું હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય સ્વાભાવિક રીતે મેં તમને એવું કીધું કે ત્રણ કરતા જ્યારે ઓએચ સમૂહની સંખ્યા વધી જાય છે તો જ્યારે આપણે એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ કહીએ એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ છે ગ્લુકોઝમાં આપણી પાસે ઓએચ સમૂહની સંખ્યા ત્રણ કરતા વધારે છે પણ આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે મોનોહાઇડ્રિક આલ્કોહોલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તો મેં તમને કીધું મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં ઓએચ સમૂહની સંખ્યા એક જ ડાયહાઇડ્રિક આલ્કોહોલમાં સંયોજન એક જ છે પણ ઓએચ સમૂહની સંખ્યા બે છે અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ સંયોજન એક જ છે પણ જેમાં ઓએચ સમૂહની સંખ્યા કેટલી છે ત્રણ છે આથી મારે કેવું હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય તો આ તો આપણી પાસે કોઈ પણ આલ્કોહોલ સંયોજન કે જેમાં ઓએચ સમૂહની સંખ્યાના આધારે મુખ્યત્વે ત્રણ પ્રકારે વર્ગીકરણ બસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનો અભ્યાસ કર્યો આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ફિનોલનો અભ્યાસ કરશું કારણ કે આખે આખું આપણી પાસે આલ્કોહોલ પૂરું થઈ ગયું છે અને આલ્કોહોલના આધારે હવે આપણે આગલા લેક્ચરમાં ફિનોલનો અભ્યાસ કરશું વધારામાં પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ જે છે એનો પણ આપણે અભ્યાસ કરવાના છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય વધારામાં ફિનોલ છે અને ત્યારબાદ ઇથર કે જેના આયુપીએસી આલ્કોહોલ ફિનોલ અને ઇથરના આયુપીએસી નામ પણનો અભ્યાસ કરશું તો એટલું કહીને હું અત્યારે આપણો લેક્ચર પૂર્ણ કરું છું જય હિન્દ.